નમસ્કાર, જલેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં મેઘરાજાની ધુવાધારી બેટિંગ છેલ્લા ઘણા દિવસથી ચાલુ છે, ત્યારે તાપી જિલ્લાના તમામ તાલુકામાં પાણી થઈ જવા પામ્યું હતું. તો વ્યારા ખાતે આવેલી એમરાલ્ડ સિટીમાં મીંઢાળ નદીના પાણીમાં ફરી વળતા 20 જેટલા લોકો પાણીમાં ફસાયા હોવાના સમાચાર આવ્યા હતા, જે ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દોડી આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે, ત્યારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલની અસર જોવા મળી રહી હતી. તો આ વરસાદી કહેરથી તાપી જિલ્લો પણ બાકાત નથી. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વ્યારામાં 4.9 ઇંચ, ડોલવણામાં 1.3 ઇંચ, ઉચ્છલમાં 6.4 ઇંચ, નિઝરમાં 3.2 ઇંચ, કુકરમુંડામાં 2.9 ઇંચ, વાલોડમાં 1.8 ઇંચ, જ્યારે જિલ્લામાં સૌથી વધુ સોનગઢમાં 6.8 ઇંચ વરસાદ નોંધવા પામ્યો હતો. જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ડેમની સપાટી 313.50 ફૂટ ઉપર પહોંચી છે. ઇનફ્લો 347,260 ક્યુસેક અને આઉટફ્લો 600 ક્યુસેક જેટલી રહેવા પામી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાંથી પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીના પાણીના સ્તરમાં આજે સવારથી અચાનક વધારો નોંધવા પામ્યો હતો. વ્યારા સોનગઢ સ્ટેટ હાઈવે પર એમરાલ્ડ સિટી નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં મીંઢોળા નદીના પાણીનું વહેણ અચાનક ઘૂસતા 20 જેટલા લોકો સોસાયટીમાં ફસાયા હતા. જે ઘટનાની જાણ તાપી જિલ્લા વહીવટીતંત્રને થતાં વહીવટીતંત્ર દોડતું થયું હતું અને હાલ વ્યારા પોલીસના જવાનો અને વ્યારા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી 20 લોકોનો બચાવ અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે રેસ્ક્યુ બાદ સોસાયટીમાં 15 લોકો જ ફસાયા હતા, તે તમામને બચાવી લઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તાપી પોલીસ તેમજ વ્યારા નગરપાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને નગરજનો દ્વારા બિરદાવાઈ હતી. હેમંત રાણા, જેડેશ ટીવી, તાપી. સર નમસ્કાર. આજરોજ તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ થઈ રહી છે અને જેના ભાગરૂપે વ્યારા નદી, વ્યારા ટાઉનમાંથી પસાર થતી મીંઢોળા નદી પણ અત્યારે ખૂબ ઊંચા સ્તરથી વહી રહી છે અને આ નદીનું સ્તર, પાણીનું સ્તર વધવાથી વ્યારા નગરપાલિકાની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર પાણીનો થોડો ભરાવો થવા જઈ પામેલ છે અને આંશિક રીતે જે ઘરોમાં પાણી ભરાઈ રહ્યું છે એમાંથી બધા લોકોને અત્યારે અમે ચાર્ટર હોમ ખાતે શિફ્ટ કર્યા છે અને ત્યાં આગળ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ વ્યારા નગરપાલિકાની અંદર જીબી વિસ્તાર પાસે 15 જણ કે જે નદીના ઊંચો સ્તર કારણે ફસાયા હતા એને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. સર હાલ પરિસ્થિતિ શું છે? હાલમાં પરિસ્થિતિમાં મીંઢોળા નદીનું સ્તર થોડું થોડું ઘટી રહ્યું છે, પરંતુ અમારી નગરપાલિકાની 12 ટીમો અત્યારે કાર્યરત છે અને નગરના તમામ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં વોટર લોગિંગની સમસ્યા છે ત્યાંથી પાણી કાઢી રહ્યા છે અને અત્યારે મીંઢોળા નદીનું સ્તર ઊંચું હોવાથી નગરનું પાણી એ નદીમાં થોડું જવા માટે અવરોધરૂપ થાય છે, પરંતુ વરસાદ બંધ થયેથી અને થોડું નદી સ્તર ઉતરથી રાબેતા મુજબની પરિસ્થિતિ થઈ જશે. લોકો ફસાયા હોવાના સમાચાર અત્યારે પાનવાડી વિસ્તારમાંથી 8-1 લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એને પણ અમારી ફાયર ટીમ અત્યારે રેસ્ક્યુ કરીને બહાર લઈ લેશે અને નગરના તમામ જે રહીશો કે જેમને આ પાણીથી તકલીફ થઈ છે એના માટે વ્યારાના શેલ્ટર હોમ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં આગળ રહેવાની, જમવાની અને સુવાની વ્યવસ્થા પણ છે.